મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ ની અંદર વિષય નામના મૂળતત્વ ની અંદર આપણે પહેલું ચેપ્ટર ની જે વાત કરતા હતા હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. લાસ્ટ વિડિયો ની અંદર આપણે ઘણા બધા પારિભાષિક શબ્દોની સમજ મેળવી હતી. હવે એવા જ બીજા હિસાબી પદ્ધતિના અન્ય કેટલાક પારિભાષિક શબ્દોની આપણે આજે સમજ મેળવશું. જેમાંનો પહેલો આવે છે દેવાધારો. આ શબ્દને સમજો ને એટલે ખ્યાલ આવી જાય. દેવાધારો એટલે દેનાર વ્યક્તિ, દેવાવાળો. એવું કેવું લેણધારો, લે એટલે લેનાર વ્યક્તિ. હવે દેવાધારો એટલે દેનાર વ્યક્તિ ક્યારે હોય? તો ધંધાની અંદર વેપારી જ્યારે ઉધાર કે સાથ પર માલનું વેચાણ કરતો હોય ત્યારે એ પોતાના ગ્રાહકોને જેટલી માલ કે વસ્તુઓનું વેચાણ કરતો હોય તેટલી જ રકમનો તે વ્યક્તિ એટલે કે ગ્રાહક, માનો કે વેપારીએ કોઈ પણ વસ્તુ કે સેવાનું વેચાણ, કોઈ પણ વસ્તુનું વેચાણ કર્યું, તો જેટલી વસ્તુનું વેચાણ કર્યું ને એટલે વસ્તુ ખરીદશે કોણ? તો કે ગ્રાહક. તો આ ગ્રાહક એ ધંધાનો શું થયો? દેવાધાર. એટલે કે ગ્રાહક કે જેટલી વસ્તુઓની રકમ ચૂકવવી પડે તેટલી રકમનો તે ધંધાનો દેવાધાર ગણાય. અને આ દેવાધાર એ ચાલુ મિલકત તરીકે, આ દેવાધારને ચાલુ મિલકત તરીકે એટલે કે ચાલુ મિલકતમાં દેવાધારનો સમાવેશ કરવામાં આવે. રેડી? તો સમજી ગયા દેવાધાર એટલે શું? કે વેપારી દ્વારા જયારે ધંધાની અંદર શાક પર કે ઉધાર જયારે માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તે ગ્રાહકો જે રહ્યા એ ધંધાના દેવાદાર બને. કારણ કે ગ્રાહકોએ જેટલી વસ્તુઓ ખરીદી હોય તેટલી, ગ્રાહક જેટલી રકમ આપવાનો હોય એટલી રકમનો એ દેવાદાર બને. અને આ દેવાદારનો સમાવેશ એટલે કે દેવાદાર એ ચાલુ મિલકતમાં આવી શકે. એના પછીનો શબ્દ આવ્યો આપણી પાસે લેણધારો. જેમ વેપારી ઉધાર શાક, ઉધાર પર કે શાક પર માલનું વેચાણ કરતો હોય એવી રીતે ઘણી વાર વેપારી ઉધાર કે શાક પર માલની ખરીદી પણ કરતો હોય એવું જોવા મળે. તો એ જે વ્યક્તિ પાસેથી જેટલી વસ્તુઓ ની શાક પર કે ઉધાર પર ખરીદી કરતો હોય તેટલી રકમનો તે વ્યક્તિ પૈસા ચૂકવનાર થયો. એટલે કે માનો કે એ વ્યક્તિ અને એમની વ્યક્તિ છે, આ બે આપણે સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આ વેપારી છે અને આ ગ્રાહક છે, બરોબર? તો હવે એ નામના વેપારીએ બી નામના ગ્રાહકની શાક પર કે ઉધાર પર વસ્તુઓનું વેચાણ કર્યું. તો જેટલી વસ્તુઓ વેચી હોય એટલા પૈસા ચૂકવવા માટે કોણ જવાબદાર ગણાય? બી. એટલે કે બી રહ્યો એ ધંધાનો દેવાદાર બન્યો. કેમ? કારણ કે આને પૈસા આને દેવાના છે. એટલે આમ વિચારો, આ વ્યક્તિએ પૈસા કોને દેવાના છે? એ નામના વ્યક્તિને. તો એ નામનો વ્યક્તિ રહ્યો એ લેણધાર ગણાય, કારણ કે એને પૈસા દેવાના છે. અને બી નામનો વ્યક્તિ રહ્યો એ દેવાદાર ગણાય, કારણ કે એને પૈસા દેવાના છે. પણ આ ન વસ્તુને આપણે બીજા પોઈન્ટમાં વિચારી વેપાર, બરોબર? અહીંયા પ્રમાણે સમજી લે. હવે આ વેપારીએ, બરોબર, માનો કે કોઈ હોલસેલ વેપારી પાસેથી, એ નામના વેપારીએ બી નામના હોલસેલ વેપારી પાસેથી વસ્તુઓ શાક પર ખરીદી. તો જેટલી આને વસ્તુઓ શાક પર ખરીદી હોય એટલી વસ્તુઓની રકમ ચૂકવવાની જવાબદારી આને, પણ બી નામનો વ્યક્તિ એની પાસેથી માંગશે એને લેવાના નીકળે. એટલે આપણે આને આ લેણદાર તરીકે ઓળખી શકીએ. એનો મતલબ એમ થયો કે અહીંયા જે એ નામનો વ્યક્તિ રહ્યો એ હોલસેલ વેપારી પાસેથી શાક પર વસ્તુઓ ખરીદી, તો એનો મતલબ કે એ નામના વ્યક્તિ જે રહ્યો એ બી વ્યક્તિને ચૂકવવી પડે રકમ, કારણ કે એ નામના વ્યક્તિ પાસેથી રકમ માંગશે. અહીંયા આપણે એટલી સમજને સ્પષ્ટ કરવાની કે જે વ્યક્તિએ રકમ ચૂકવવાની હોય, ગ્રાહક હોય તો એના વેપારીને રકમ ચૂકવવાની, તો ગ્રાહક
ચાલુ જવાબદારી ની અંદર કરવામાં આવે છે. એના પછી શબ્દ આવ્યો વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહાર ની અંદર ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે, પુરાવો છે. કારણ કે આ વાઉચર ને આધારે જ ધંધાના વ્યવહારો ની વર્ગીકરણ કરવામાં આવે છે કે કયો રોકડ નો વ્યવહાર છે, કયો ખરીદી નો વ્યવહાર છે, કયો વેચાણ નો વ્યવહાર છે, કયો રોકડ નો વ્યવહાર છે, કયો મિલકત નો વ્યવહાર છે, કયો રોકડ નો વ્યવહાર છે, કયો દેવા નો વ્યવહાર છે, કયો લેણા નો વ્યવહાર છે. આવી રીતે વ્યવહારો નક્કી થઈ ગયા પછી ખાતાના નિયમો અનુસાર ધંધાના ચોપડે એ વ્યવહારો ની નોંધ કરવામાં આવતી હોય છે. એટલે વ્યવહાર જે કઈ ખાસ વાઉચર એ ધંધાકીય વ્યવહારોનો અગત્યનો પુરાવો કહી શકે, દસ્તાવેજ એવો પણ શબ્દ અહીંયા વાપરી શકી. એના પછી બીજો આવે શબ્દ વટાવ. વટાવ શબ્દ જે રહ્યો એ ધંધાના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવ થયેલો છે. કારણ કે જેટલી રકમ ચૂકવવાની હોય એ રકમ એટલે કે કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવી તેને આપણે ધંધાકીય જગતની અંદર વટાવ તરીકે ઓળખી શકીએ છીએ. તો આવા વટાવના મુખ્યત્વે બે પ્રકારો જોઈ શકાય મિત્રો. એમાં નંબર એક વેપારી વટાવ અને નંબર બે રોકડ વટાવ. ઘણી વાર એક્ઝામ ની અંદર વેપારી વટાવ અને રોકડ વટાવ નો તફાવત લખો તો પેલો સમજી વેપારી વટાવ. વેપારી વટાવ શું છે કે જ્યારે વેપારી કોઈ પણ વસ્તુ કે સેવા નું વેચાણ કરતો હોય, કોઈ પણ વસ્તુનું વેચાણ કરતો હોય ત્યારે પોતાના ગ્રાહકોની જે કુલ રકમ ચૂકવવાની હોય એમાંથી અમુક ટકા રકમ વટાવ બાદ કરી દે છે. એટલે એને જેટલી ઓછી રકમ ચૂકવવાની થાય એટલી ઓછી ચૂકવવાની થતી રકમને આપણે વેપારી વટાવ કહીએ છીએ. કારણ વેપારી દ્વારા આ વટાવ આપવામાં આવે છે. બરોબર, તમે જેટલી વસ્તુ ખરીદી હોય, સેમ ફોર એક્ઝામ્પલ રમેશે રૂપિયા 10,000 ના માલની ખરીદી કરી તેને 10% વેપારી વટાવ. તો અહીંયા તમે જોઈ શકો કે રમેશે ખરીદી કરી એટલે એનો વેપારી શું કરશે, રમેશે જેની પાસેથી વેપારી પાસેથી વસ્તુ ખરીદી એને 10% વેપારી વટાવ આવશે. એટલે કે 10,000 ને 10% કરી એટલે 1,000 રૂપિયા નીકળી જાય. તો 10,000 માંથી આપણે 1,000 રૂપિયાને કાઢી નાખીએ તો આપણે 9,000 રૂપિયા ઈ વેપારીને દેવાના કોને થાય, રમેશે. એટલે કે વેપારી વટાવ. આ વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખજો, ઘણી વાર કોઈ મનની અંદર પૂછાય કે કયા વટાવની નોંધ હિસાબી ચોપડે થતી નથી તો વેપારી વટાવ. કયા વટાવની નોંધ વેપારી કયા વટાવની નોંધ હિસાબી ચોપડે કરવામાં આવે છે તો રોકડ વટાવ. હવે રોકડ વટાવ વિશે થોડીક માહિતી મેળવી. રોકડ વટાવ શું છે? કારણ કે ઘણી વાર વેપારી વસ્તુઓ અને માલ વસ્તુઓનું વેચાણ કરતો હોય ને ત્યારે જે વસ્તુઓ વેચી હોય એના નાણાં તાત્કાલિક એને મળે, ઝડપથી મળે ગ્રાહકોને આકર્ષવા માટે. બરોબર, ગ્રાહકોને આકર્ષવા માટે એ આવી એક સ્કીમ યોજનાઓ બહાર પડતા હોય કે જો તમે ઉદાહરણ તરીકે રૂપિયા 10,000 માલ ખરીદ્યો રમેશે તેને 10% વેપારી વટાવ અને જો 15 દિવસમાં નાણાં ચૂકવે તો 2% રોકડ વટાવ. એનો મતલબ એવો થયો કે 15 દિવસની અંદર પોતાનો વેચેલા માલના નાણાં ઝડપથી એને મળી જાય એટલા માટે એ ગ્રાહકને વેપારી વટાવ તો આપે જ છે, સાથે સાથે ઉપર બીજો પણ વટાવ આપે જેથી કરી અને એને તાત્કાલિક જે વેચેલી વસ્તુ રહી એના રકમ એને જલ્દી મળી જાય અને જલ્દી ઉપજે એવું આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે આમાં 10% વેપારી વટાવ અને 2% રોકડ વટાવ. તો પેલા 10,000 ના 10% થયા એટલે 1,000 રૂપિયા થયા, 9,000 રૂપિયા નીકળી ગયા. આની ઉપર ગણાય રોકડ વટાવ 2%, એટલે 9,000 ના 2% કરો એટલે 180 રૂપિયા થાય. 180 રૂપિયા ને એમાંથી બાદ કરી નાખો 9,000 રૂપિયા માંથી
9000 માંથી માઇનસ 180 રૂપિયા રોકડ વટાવ બાદ થઈ જાય એટલે હવે 8820 રૂપિયા આટલા જ વેપારીને મળશે. એટલે કે આટલા 180 રૂપિયા એને ફરી કાપી દીધા, કારણ કે 9000 ની જગ્યાએ 8820 રૂપિયા તો 15 દિવસમાં રોકડ મળી જશે. પોતે વેચેલી વસ્તુ નાણા એને જલ્દીથી મળે એટલા માટે, ઝડપથી મેળવી શકે એટલા માટે એ ગ્રાહકોને બીજો રોકડ વટાવ પણ આપતો હોય છે. તો અહીંયા આપણે વટાવનો અર્થ જોયો. વટાવના બે પ્રકાર જોયા મિત્રો, વેપારી વટાવ અને રોકડ વટાવ. એના પછી આપણી પાસે શબ્દ આવે મિત્રો ઘસારો. ઘસારો ડિપ્રિસિએશન એવું કહેવામાં આવે છે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. કેમ? કારણ કે આપણે જે પણ મિલકત ખરીદી હોય, જે મિલકતો ખરીદી હોય એને અમુક વર્ષ દરમિયાન એની પડતરમાંથી અમુક રકમો બાદ કરવામાં આવે છે, એટલે કે એનું ઉપયોગી આયુષ્ય ઘટતું જાય છે. ઉદાહરણ તરીકે આપણે 50,000 રૂપિયાનું બાઇક ખરીદ્યું હોય આજે, પણ બરોબર 10 વર્ષ પછી આપણને ખબર જ છે કે એ બાઇકના 50,000 રૂપિયા પૂરેપૂરી કિંમત મળશે નહીં. આપણને પ્રશ્ન ઉભો થાય કે કેમ, કારણ કે 10 વર્ષ એનું ઉપયોગી આયુષ્ય હતું. એ ઉપયોગી આયુષ્ય દરમિયાન ઈ જે બાઇક લીધું હતું એ ઘસારો હોય, બરોબર, ધીમે ધીમે એના મૂલ્યમાં ઘટાડો થતો ગયો હોય. અને એવું બની શકે કે ઈ બાઇકની કિંમત 10 વર્ષ પછી આપણને 15,000 કે 20,000 મળવા પાત્ર થાય. તો જેટલી રકમ ઘસે ઓછી મળી એને આપણે ઘસારા તરીકે ઓળખી શકીએ. તો ઘસારો એ ધંધાનો પ્રકારનો ખર્ચ ગણવામાં આવે છે. આમ જોઈએ તો ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. કેવો ખર્ચ છે ઘસારો? બિન રોકડ ખર્ચ કહી શકાય. ખાસ ધ્યાનમાં રાખજો. અને આ ઘસારાના દાખલા તમે ધોરણ 11 ની અંદર આખી આખું ચેપ્ટર ભણી ગયા. યંત્ર ઉપર 3 વર્ષનો ઘસારો ગણો અને યંત્ર ઘસારાનું ખાતું તૈયાર કરો, બરોબર. એટલે કે આપણે ધોરણ 11 ની અંદર આમાં જ આપણે ભણવાના આવશે એ ઘસારાનું આખું ચેપ્ટર અને એના દાખલા પણ ગણવાના આવશે. તો મિત્રો ઘસારો એટલે શું? કે ધંધાનો પ્રકારનો કેવો ખર્ચ થયો? બિન રોકડ ખર્ચ થયો. એના પછીમાં આપણી પાસે આવે છે કે કાલખાત. કાલખાત બેડ ડેટ એવું કહેવામાં આવે છે, બરોબર. ઘણી વાર વેપારીએ ગ્રાહકને માલ ઉધાર વેચવો હોય પણ ગ્રાહક નિર્ધારિત સમયની અંદર આપેલી મુદતમાં પોતાના પૈસા ચૂકવી શકતો નથી, કારણ કે અનિવાર્ય સંજોગોને કારણે અથવા તો એ નાદાર જાહેર થાય તો એ રકમ ચૂકવી શકતો નથી. એટલે વેપારી અથવા તો ધંધાની અંદર એ રકમ હવે મળવાની નથી એવું માનવામાં આવે તો એને આપણે ઘાલખાદ તરીકે ઓળખી શકીએ છીએ. અને આ જે ઘાલખાદ રહી એને આપણી ધંધાનો ખર્ચ ગણવામાં આવતો નથી, પણ એક પ્રકારનું શું કહી શકાય? નુકસાન. ઘાલખાદ ઘાલખાદને આપણે નુકસાન તરીકે ઓળખી શકીએ છીએ. એના પછીનો આપણી પાસે પારિભાષિક શબ્દ આવે છે મિત્રો ઉધાર જમા. આપણને એવો પ્રશ્ન થાય કે ઉધાર અને જમા છો કોમર્સની અંદર, આ તમે ઉધાર જમાથી પરિચિત થશો કારણ કે ઉધાર જમાના નિયમો છે. તો ધંધાકીય વ્યવહારની અંદર એમાં હિસાબી પદ્ધતિની અંદર બે પર્યાય શબ્દ છે, ઉધાર અને જમા. જે વ્યવહારો ઉધાર બાજુ નોંધ કરવામાં આવતી હોય તેને ઉધાર અને જે વ્યવહારની જમા બાજુ નોંધ કરવામાં આવતી હોય તેને જમા તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિની અંદર જે કંઈ ખાતું બનાવી તેની ડાબી સાઈડને ઉધાર કહેવામાં આવે છે અને તેની જમણી સાઈડને જમા કહેવામાં આવે છે. એટલે કે ઉધાર બાજુના વ્યવહારો રહ્યા એ જે તે ખાતાની ઉધાર બાજુ લખાય અને જમા બાજુના વ્યવહારો જે રહ્યા એ જે તે ખાતાની જમા બાજુ લખવામાં આવતા હોય છે. આવી રીતે ઉધાર જમા ના નિયમોને અનુસાર દરેક વ્યવહારોની અસર આપવાની હોય, કારણ કે દરેક હિસાબી વ્યવહારની બે અસર થાય, બરોબર. એક હવાલો હોય એની બે અસર થતી હોય, એક ઉધાર થતું હોય તો એક જમા થતું હોય. એટલે આ ઉધાર અને જમા આપણે અહીંયા પારિભાષિક શબ્દ આવ્યો. ખાતું ધંધાકીય જગતની અંદર ઘણી વાર ખાતું એવો શબ્દ આપણને ઘણી વાર હાસ્ય ઉત્પન્ન થાય. ખાતું
એટલે ખાતું, હું નહીં, એવો શબ્દ ઉભો થાય ને આપણને મગજની અંદર. તો કે ખાતું એટલે કે એક પ્રકારનું દેવાવળું. આપણે ખાતા દોર એવું કે, તો જયારે આપણે ખાતું દોરી ત્યારે એની અંદર ડાબી સાઈડને ઉધારીને જમણી સાઈડને જમા દેવાનું. આ ખાતાની અંદર જે કઈ વ્યવહારો થયા હોય એ વ્યવહારોની અસરો નોંધવામાં આવતી હોય છે, અને આ અસરોને આધારે આપણે વિશ્લેષણ કરી શકીએ કે ખાતાની અંદર કેટલા વ્યવહારોની આપણે નોંધ કરી છે. ઉદાહરણ તરીકે કોઈ એક પુષ્પાબેન નામની વ્યક્તિ હોય, એને આપણે વર્ષ દરમિયાન 20 વખત માળનું વેચાણ કર્યું. ખાસ સમજો, પુષ્પાબેન નામની વ્યક્તિની 20 વખત માલ સામાનનું વેચાણ કર્યું. તો હવે 20 વખત વર્ષ દરમિયાન માલ સામાનનું વેચાણ કર્યું, તો એ 20 વખત આપણને કટકે કટકે પૈસા આપતા હોય એવું બને, તો આપણા ખાતાની અંદર એ કેટલી વખત એ ખાતામાં વ્યવહાર લખાશે? 20 થી 40. સમગ્ર વર્ષ દરમિયાન આપણા ખાતાની અંદર આ 40 વ્યવહારોની નોંધ કરતા હોય છીએ. એના પછી આપણે લાસ્ટ મુદ્દા તરફ મિત્રો જોઈએ, તો હિસાબી પદ્ધતિના પ્રકારો. હિસાબી પદ્ધતિના બે પ્રકારો છે મિત્રો, જેમાં પહેલો આવે આપણી પાસે દેશીનામા પદ્ધતિ, જો કે આ અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે, અને બીજો છે દ્વિનોંધીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ બંને રીતે હિસાબો લખાય, બંનેને નિયમો, બંનેને સિદ્ધાંતો બરોબર ની રીતે આ હિસાબી પદ્ધતિના વ્યવહારો લખવામાં આવતા હોય છે, અને બંને નિયમો અને સિદ્ધાંતો મુજબ દરેક વ્યવહારો બંને પદ્ધતિમાં નોંધાય. પરંતુ દેશીનામા પદ્ધતિનો હવે ધીમે ધીમે અસ્ત થતો ગયો છે, એટલે હવે દ્વિનોંધીનામા પદ્ધતિ, યુરોપના અમુક પ્રાચીન દેશોની અંદર હજી દેશીનામા પદ્ધતિથી વ્યવહારો લખવામાં આવે છે. આપણે ઘણી વાર તમે કોઈ વેપારીની દુકાને ગયા હોય તો લાલ ચોપડો જોયો હોય, આ લાલ ચોપડો એટલે એ દેશીનામા પદ્ધતિથી હિસાબો લખવામાં આવતા હોય છે, જેની અંદર રોજમેળ, બેઠો મેળ, આવા રોજમેળ હોય, જેની અંદર રોજરોજના વ્યવહારો લખાય એને રોજમેળ તરીકે ઓળખવામાં આવે છે, અને બેઠો મેળ એટલે કે જેની અંદર અઠવાડિયાના વ્યવહારો નોંધવામાં આવતા હોય એને આપણે બેઠો મેળ કહીએ છીએ. અને આ લાલ ચોપડા પાક્કા બાઇન્ડિંગ કરેલા હોય, એની અંદર દોરો લગાડેલો હોય, અને વેપારીઓએ એ ચોપડાની ઉપર વીંટેલો હોય, અને એ ચોપડાનું વેપારીઓ દિવાળીના દિવસે પૂજન કરે, એટલે આપણે એને નામ કહી શકીએ ચોપડા પૂજન. આવું આપણે વેપારીઓના દુકાનમાં જોયું છે. પણ અત્યારે આપણા હિસાબી જગતની અંદર દેશીનામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવામાં આવતો નથી, દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવામાં આવે છે. કારણ કે અત્યારે દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે હિસાબો કોમ્પ્યુટરની અંદર ઝડપથી લખવામાં આવે છે, અને હવે તો કોમ્પ્યુટરે માણસનું સ્થાન લઈ લીધું છે, એટલે કે એમાં ટેલી જે રહ્યું બરોબર, ટેલી સોફ્ટવેરને આધારે પણ તમે આ દેશીનામા પદ્ધતિના હિસાબો લખી શકો છો. તો આ દેશીનામા પદ્ધતિની અંદર જોઈએ તો 3 પ્રકારો અંદર સમાવેશ કરવામાં આવ્યા છે, જેની અંદર પહેલો આવે છે વેપારી ધોરણે, એટલે કે વેપારી જે કઈ વસ્તુઓનું વેચાણ કે ખરીદી કરતો હોય તેને ધ્યાનમાં રાખી અને એના દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર આ વેપારી ધોરણોની નોંધ કરવામાં આવતી હોય છે. બીજું રોકડના ધોરણ, એટલે કે અહીંયા કેશ ટ્રાન્ઝેક્શન, રોકડ ઉધાર નહીં. જ્યારે વેપારી કોઈ પણ માલ સામાનનું વેચાણ કરે અથવા તો કોઈ પણ વસ્તુઓની ખરીદી કરે ત્યારે એને જેટલી રોકડ ચૂકવી હોય અથવા તેને જેટલી રોકડ મળી હોય, એટલે રોકડની આવક જાવકના વ્યવહારોની નોંધ ફક્ત ને ફક્ત આ રોકડના ધોરણે કરવામાં આવતી હોય છે. એટલે દ્વિનોંધીનામા પદ્ધતિમાં રોકડના ધોરણે પણ હિસાબ રાખી શકાય છે, વેપારી ધોરણે પણ હિસાબ રાખી શકાય છે, અને મિશ્ર ધોરણે, મિશ્ર એટલે કમ્બાઈન્ડ, જેની અંદર આપણે કહી શકીએ કે વેપારી ધોરણે અને રોકડના ધોરણે બંનેને ધ્યાનમાં રાખીને મિત્રો દ્વિનોંધી હિસાબી પદ્ધતિની અંદર હિસાબો લખવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે એક રીતે જોયું તો મિત્રો અહીંયા પહેલું ચેપ્ટર જે આપણું હતું હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો, એની ફરી પછી થોડી ડિટેલમાં આપણે ચર્ચા મેળવી લઈએ કે હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો એટલે શું.
હિસાબી પદ્ધતિની આપણે શરૂઆત કરી હતી કે હિસાબી પદ્ધતિનો અર્થ જોયો હતો કે એની અંદર સાટા પદ્ધતિ, બદલા પદ્ધતિ, વિનિમય પદ્ધતિ જોઈ હતી. હિસાબી પદ્ધતિ AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ એને આપેલી વ્યાખ્યા જોઈ હતી. પછી હિસાબી પદ્ધતિના લક્ષણોને જોયા હતા. આપણે સાત લક્ષણોની ચર્ચા કરી હતી. એ સાત લક્ષણો પછી આપણી પાસે એવો શબ્દ પણ આવ્યો હતો કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો વિશુસતુ, વિશ્વાસપાત્રતા, સુસંગતતા, સમજ ક્ષમતા અને તુલનાત્મકતા. આવા ચાર હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો જોયા હતા. પછી આપણો શબ્દ જોયો હતો કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન કે કળા, એવું કહી શકીએ ને આપણે. એકાઉન્ટિંગ સાયન્સ અધરવાઇઝ આર્ટ, એવું કહીએ ને કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન કે કળા, પ્રશ્નાર્થચિહ્ન છે. એટલે કે આપણે એની પણ સમજ મેળવી હતી. અને એના પછી આપણે ઘણા બધા પારિભાષિક શબ્દોની ધીમે ધીમે સમજ મેળવતા ગયા હતા, જેની અંદર મૂવી, ઉપાડ, ખરીદી, વેચાણ, માલનો સ્ટોક, લેવાદારો, લેણદારો, પછી મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, અધરવાઇઝ આપણે લેવાદારો, લેણદારો, વાવચળો, વટાવ અને ઘસારો, ગાળકાર, ઉધાર જમા, ખાતું, મિલકતો, ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, જવાબદારીઓ, ચાલુ જવાબદારીઓ, બિનચાલુ જવાબદારીઓ, પ્રવાહી મિલકતો, આવા અનેક આપણે પારિભાષિક શબ્દોની સમજ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર મેળવી હતી. તો અહીંયા આપણા આ ચેપ્ટરની અંદર શક્ય એટલી તમામ થિયરીકલ ચર્ચાને આપણે અહીંયા ધ્યાનમાં લીધી. હવે પછી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણા ધોરણ 11 ના એકાઉન્ટમાં પહેલા ભાગની અંદર બીજા ચેપ્ટરથી માહિતી